गुड मॉर्निंग फ्रेंड्स, आदर्श ट्यूशन क्लास संचालित यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। आजे आपणे इंट्रोगेटिव सेंटेंस नो अभ्यास करीशुं के जेनी अंदर इनडायरेक्ट स्पीच में कई रीते इंट्रोगेटिव सेंटेंस नो रिपोर्टेड स्पीच करवुं एना विशेनो पद्धतिसर आपणे अभ्यास करीशुं। तो आ वीडियो ने तमे अंत सुधी निहाळजो। मित्रो, हवे आपणे अभ्यास करीशुं इंट्रोगेटिव सेंटेंस नो इनडायरेक्ट कई रीते थाय। तो इंट्रोगेटिव सेंटेंस नो इनडायरेक्ट करती वखते पहला केटलाक रूल्स आपणे जोई लईशुं। मित्रो, के ज्यारे पण तमे इंट्रोगेटिव सेंटेंस नो इनडायरेक्ट करो त्यारे बे प्रकारना इंट्रोगेटिव सेंटेंस आवशे। एक डबल्यू एच थी शुरू थता अने बीजा वाक्यो के जे वाक्यो सहायक क्रियापद थी शुरू थता होय। जे प्रश्नार्थ वाक्य नी शुरुआत Do, does, did, am, is, are, have, has આવા સહાયક ક્રિયાપદોથી શરૂ થતી હોય તો આ બંનેની અંદર થોડું ધ્યાન આપવાનું। સૌથી પહેલા તો આપણે જ્યારે બી પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે said to ની જગ્યાએ told ના બદલે asked મૂકવાનું છે। જે વિધાન વાક્યમાં એસર્ટિવ સેન્ટેન્સમાં આપણે said to ની જગ્યાએ told મૂકતા હતા એવી જ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર સેડ ટુ ની જગ્યાએ આસ્ક્ડ મૂકવાનું છે। મિત્રો, એટલે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરો ત્યારે આ ભૂલ ન થાય। સેડ ટુ ની જગ્યાએ આપણે મૂકવાનું છે આસ્ક। ત્યાર પછી મિત્રો, સંયોજક ની વાત કરીએ તો એસર્ટિવ સેન્ટેન્સ ની અંદર આપણે સંયોજક તરીકે ધેટ મૂકતા હતા, પરંતુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માં બે વસ્તુ ધ્યાન રાખવાની। જો વાક્યની શરૂઆત સહાયક ક્રિયાપદથી થતી હોય, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયક ક્રિયાપદથી થતી હોય, તો સંયોજક તરીકે તમે ઇફ અથવા વેધર મૂકી શકો છો। મોટે ભાગે સ્પેલિંગ મિસ્ટેક ન થાય એટલે ઇફ મૂકવામાં આવે છે। તો જો વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયક ક્રિયાપદથી થાય તો તમારે સંયોજક તરીકે ઇફ મૂકવાનું, એટલે કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન દૂર કરી ત્યાં તમારે ઇફ મૂકવાનું। અને જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુ એચ વાળા વર્ડ્સ થી થતી હોય, વોટ, વેર, વાય, હાઉ મેની, હાઉ મચ, તો એ શબ્દને જ તમારે સંયોજક તરીકે મિત્રો મૂકવાનો છે। એટલે કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત જો ડબલ્યુ એચ વર્ડ થી થતી હોય તો તમારે સંયોજક તરીકે એ ડબલ્યુ એચ વર્ડ્સ જ મૂકવાનો છે। ત્યાર પછી મિત્રો, પ્રશ્નાર્થ વાક્યનું ક્યારે પણ સીધે સીધું ઇનડાયરેક્ટ થતું નથી, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જે છે એને તમારે પહેલા એસર્ટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું પડશે અને એનું ઇનડાયરેક્ટ કરવું પડશે। હવે આપણે જોઈએ કઈ રીતે થાય છે। પહેલું વાક્ય મિત્રો, ધ મેનેજર સેડ ટુ રોહિણી વોટ આર યુ ટોકિંગ વિથ મી નાવ। દોસ્તો, પહેલા તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે આપેલું વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, એટલે પહેલો આપણો જે ફેરફાર છે એ સેડ ટુ નો આવશે જ્યાં આસ્ક્ડ થશે। સેકન્ડ ની અંદર આપણે વાત કરીશું તો અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી અને ત્યાં આપણે સંયોજક મૂકવું પડશે। હવે સંયોજક કયું મૂકવું, તો એનો આધાર આ શબ્દ ઉપર છે કે ડબલ્યુ એચ થી આ પ્રશ્નની શરૂઆત થઈ રહી છે, તો ત્યાં સંયોજક તરીકે આ શબ્દને જ આપણે મૂકવો પડશે। હવે જ્યારે તમે વોટ ને સંયોજક તરીકે મૂકી દેશો એટલે તમારી પાસે આટલું વાક્ય અહીંયા સુધીનું બાકી રહેશે, આર યુ ટોકિંગ વિથ મી નાવ। હવે આર યુ ટોકિંગ વિથ મી નાવ, તમે નાના ધોરણમાં ઉલટ પ્રશ્ન શીખી ગયા છો, તો આનું સાદું વિધાન વાક્ય બનાવવું હોય તો માત્ર કર્તા ને સહાયક ક્રિયાપદનું સ્થાન બદલીએ તો તરત જ વિધાન વાક્ય બની જશે યુ આર ટોકિંગ વિથ મી નાવ, પૂર્ણ વિરામ, અને એનું પછી આપણે સર્વનામ અને કાળની અંદર ચેન્જીસ કરી અને બનાવીશું। તો ચાલો મિત્રો, રેડી, શરૂઆત કરીએ। ધ મેનેજર, ધ મેનેજર
સેટ 2 નો પહેલો ફેરફાર આપણે મૂકીશું મિત્રો આસ્ક્ડ, ત્યાર પછી સાંભળનાર કરતા રોહિણી, અહીંયા બોલનાર કરતા પુરુષ છે, સાંભળનાર કરતા સ્ત્રી છે, ખાસ ધ્યાન રાખવાનું. સંયોજક તરીકે આપણે WH વર્ડ્સ મૂકીશું, વોટ. હવે આપણી પાસે જે વાક્ય રહ્યું, મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે, અહીંયાથી સ્ટાર્ટ કરી દે તો એવી રીતે ન થાય. આનું વિધાન વાક્ય યુ આર આવે, એટલે કે યુ પહેલા આવે, આર બીજા નંબરે જતો રહે. હવે યુ, યુ નો ફેરફાર કોના પ્રમાણે થાય? તો દોસ્તો, યુ નો ફેરફાર સાંભળનાર કરતા પ્રમાણે થાય. સાંભળનાર કરતા તમે જોઈ શકો છો સ્ત્રી છે, તો યુ ની જગ્યાએ કરતાના સ્થાનમાં આપણે સી મૂકીશું મિત્રો. ત્યાર પછી એમ ઇઝ આર હોય તો એનું વોજ અથવા વર થાય. અહીંયા સી જોડે આપણે આર ની જગ્યાએ વોજ મૂકીશું. સી વોઝ ટોકિંગ વિથ મી. મી નો ફેરફાર બોલનાર કરતા પ્રમાણે થાય. તો બોલનાર કરતા આપણે છે ધ મેનેજર, જે પુરુષ છે, એટલે કે હી. સમજો તો હી નું કર્મ વિભક્તિ, અહીંયા મી આપણને કર્મ વિભક્તિમાં આપેલું છે, તો હી નું કર્મ વિભક્તિ થશે હિમ. એન્ડ લાસ્ટ નાવ જે છે એનું આપણે ફેરફાર કરીએ છીએ, ધેન છેલ્લે પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ આવશે, નો ક્વેશ્ચન માર્ક. ધ મેનેજર આસ્ક્ડ રોહિણી વોટ શી વોઝ ટોકિંગ વિથ હિમ ધેન. સેકન્ડ વાક્ય તરફ જઈએ મિત્રો. આઈ સે જિગ્નેશ વેર ડીડ આઈ મીટ યુ લાસ્ટ સન્ડે. મિત્રો જ્યારે આ ટાઈપનું વાક્ય હોય, અહીંયા તમે જોશો કે બોલનાર કરતા આઈ છે, સાંભળનાર કરતા અવતરણ ચિહ્નની અંદર આગળ અથવા પાછળ જ્યારે બી આપેલો હોય ત્યારે એને આપણે અવતરણ ચિહ્નની બહાર મૂકવો પડે. તો બીજી વસ્તુ પ્રશ્નાર્થ વાક્ય છે જેની શરૂઆત ડબલ્યુ એચ વાળા શબ્દથી થયેલી છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો સૌથી પહેલા સેટની જગ્યાએ આપણે આસ્ક્ડ કરીશું. તો શરૂઆત કરીએ બોલનાર કરતા આસ્ક, સાંભળનાર કરતા જિજ્ઞેશ, એને આપણે બહાર લખીશું. આઈ આસ્ક જિજ્ઞેશ, સંયોજક તરીકે જે વેર આપેલું છે એ વેર અહીંયા આપણે પ્રશ્નાર્થ દર્શક શબ્દને સંયોજક બનાવી દઈશું વેર. હવે આપણી પાસે આટલું સેન્ટેન્સ રહ્યું, ડીડ આઈ મીટ યુ લાસ્ટ સન્ડે. હવે આનું આપણે સાદું વિધાન વાક્ય બનાવવાનું કેવી રીતે બને? તો મિત્રો અહીંયા ડીડ જે છે એ દૂર થઈ જશે, અને અહીંયા જે મીટ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ મેટ થઈ જશે. બટ જો વાક્ય નેગેટિવ સેન્ટેન્સ હોય, એટલે કે ડીડ આઈ નોટ મીટ, તો ડીડ નીકળશે નહીં. તો ડીડ ને આપણે કરતા પછી મૂકવું પડશે, જસ્ટ આઈ ડીડ નોટ, આઈ ડુ નોટ, આઈ ડઝ નોટ. પરંતુ જ્યારે એ વાક્યમાં નોટ નથી ત્યારે આપણે આ ડીડ ને દૂર કરી સાદો ભૂતકાળ જળવાઈ રહે એટલા માટે મીટ નું પાસ્ટ ટેન્સ નું ફોર્મ મેટ મૂકીશું. એટલે આપણું સાદું વિધાન વાક્ય આવું બનશે, આઈ મેટ યુ લાસ્ટ સન્ડે. હવે આપણે એની અંદર ચેન્જીસ કરીશું. તો આઈ, આઈ નો ફેરફાર બોલનાર કરતા પ્રમાણે થાય. આગળના વિડીયોમાં તમે જોયેલો છે નિયમ કે જ્યારે બોલનાર કરતા તરીકે આઈ અથવા વી આપેલ હોય તો અવતરણ ચિહ્નમાં આઈ, મી, માય, વી, અસ, અવરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં દોસ્તો. તો અહીંયા બોલનાર કરતા આપણા પાસે આઈ છે, અહીંયા આઈ છે એટલે કે બોલનાર કરતા આઈ છે, તો આમાં કોઈ જ ફેરફાર નહીં થાય, એટલે આઈ એમનું એમ રહેશે. દેન અહીંયા સાદો ભૂતકાળ છે મેટ, તો હેડ મેટ કરવું પડશે, હેડ પ્લસ વી થ્રી, હેડ મેટ. યુ નો ફેરફાર દોસ્તો સાંભળનાર કરતા પ્રમાણે થાય, સાંભળનાર કરતા પુરુષ છે જિજ્ઞેશ, અહીંયા કર્મના સ્થાનમાં યુ છે, તો હી નું કર્મ વિભક્તિનું રૂપ થશે મિત્રો હિમ. લાસ્ટ સન્ડે, લાસ્ટ વાળા શબ્દો આવે તો ધ પ્રીવિયસ, તો ધ પ્રીવિયસ સન્ડે. તો આવી રીતે આપણું સેન્ટેન્સ તૈયાર થશે, આઈ આસ્ક્ડ જિગ્નેશ વેર આઈ હેડ મેટ હિમ ધ પ્રીવિયસ સન્ડે. ત્રીજું વાક્ય મિત્રો,
अमित सेड टू अनुराधा इज योर मदर इल क्वेश्चन मार्क એટલે સૌથી પહેલો ફેરફાર આસ્ત્રની જગ્યાએ આપણે સોરી સેડ ટુ ની જગ્યાએ આપણે આસ્ત્ર મૂકીશું ખાસ ત્યાર પછી સાંભળનાર કરતા એટલે કે અનુરાધા પ્રશ્નની શરૂઆત દોસ્તો સહાયક ક્રિયાપદથી છે જો WH વાળો શબ્દ નથી તો સંયોજક તરીકે આપણે એ મૂકીશું હવે આનું સાદું વાક્ય ઇઝ યોર મધર ઇલ એનું સાદું વાક્ય મિત્રો બને કરતા યોર મધર છે એના પછી ઇઝ જશે તો યોર મધર ઇઝ ઇલ સાદું વાક્ય થશે આપણું યોર મધર ઇઝ ઇલ ના ખ્યાલ આવે તો રફ કામ કરવું યોર મધર ઇઝ ઇલ હવે આનું ઇનડાયરેક્ટ આપણે અહીંયા કરવાનું છે તો યોર નો ફેરફાર સાંભળનાર કરતા પ્રમાણે થાય મિત્રો સાંભળનાર કરતા અનુરાધા છે એટલે કે સ્ત્રી છે તો યોર નો હર થશે મધર એમનું એમ રહેશે હર મધર એની જાણનું વોઝ વર્બ થાય મધર એક વચન છે એટલે વોઝ અને ઇલ ફૂલ સ્ટોપ અમિત અનુરાધા ઇફ હર મધર વોઝ ઇલ પૂર્ણ વિરામ લાસ્ટ સેન્ટેન્સ I asked Sanjay, does your father know me? મિત્રો અહીંયા આસ આપેલું છે તો લખી દેવાનું છે I asked Sanjay પ્રશ્નની શરૂઆત સહાયક ક્રિયાપદથી છે એટલે અહીંયા અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ત્યાં આપણે ઇફ મૂકીશું ઇફ મૂક્યા પછી સાદું વાક્ય બનાવવાનું છે તો યોર ફાધર મિત્રો ડઝ નીકળી જશે પરંતુ સાદો વર્તમાન કાળ જળવાઈ રહે એટલે અહીંયા એસ હોવું જોઈએ તો યોર ફાધર નોઝ મી આવું વિધાન વાક્ય બનશે હવે યોર નો ફેરફાર સાંભળનાર કરતા પ્રમાણે સાંભળનાર સંજય છે પુરુષ છે તો યોર નું માલિકી દર્શક થશે હિજ ફાધર દોસ્તો નો પ્લે પ્લેઝ નું પ્લેડ થાય એમ નો નું સાદા ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ નું રૂપ મૂકીશું ન્યુ મીનો ફેરફાર બોલનાર કરતા પ્રમાણે થાય બોલનાર કરતા આય જ છે તો આય હોય તો મીમાં કોઈ જ ફેરફાર ન થાય બોલનાર કરતા જ્યારે આય અથવા વી હોય ત્યારે ફેરફાર નહીં કરવાનો આય ની માયમાં તો નિયમ આ રીતે આપણું ચોથું વાક્ય બનશે મિત્રો આઈ આસ્ક્ડ સંજય ઇફ હિઝ ફાધર ન્યુ મી તમે પણ આવા બીજા ઘણા બધા વાક્યો લઈ અને પ્રેક્ટિસ કરજો દોસ્તો અને કોઈ પણ કમ્પ્લેન હોય અથવા કોઈ ડિફિકલ્ટી હોય તો 100% WhatsApp કરજો